नमस्कार मित्रों, मास्टरमाइंड एजीओ एप में आप सबनु स्वागत छे। खूब विश्वास मुकी अने मास्टरमाइंड एजीओ एप ने सब्सक्राइब करवा माटे हूँ आपनो खूब खूब आभारी छू। खूब सुंदर मजानु ज्यारे आपने लिटरेचर साहित्य मळे छे त्यारे आवुं साहित्य आवाज सब्जेक्टनुं डिस्क्रिप्शन अने आवाज सब्जेक्टनी सरस मजानी समजूती दरेक विद्यार्थीने मळी रहे ते माटे आपना फ्रेंड सर्कलमां आवता अन्य विद्यार्थीने पण जाण करो जेथी एमने पण आ माहिती मळी रहे। एएनएम पार्ट टू एटले के सेकंड यर एएनएममां पेपर नंबर वन जे खूब अगत्यनुं अने ए छे मिडवाई फ्री। तो आपने शुरू करशुं मिडवाई फ्री। आपने वीडियो ने बे पार्ट में वहेंचीशुं। प्रथम पार्ट लिटरेटिव के जेमां मात्र लेक्चर थी, त्यार पछी अन्य जे प्रेक्टिकल पॉइंट ऑफ व्यू में जे आपणने अगत्यना छे एवा पण भागो आपणे लेशुं के जेनी साथे प्रेक्टिकल पण करशुं। दाखला तरीके एंटीनेटल एसेसमेंट, तो एंटीनेटल एसेसमेंट में आवता तमाम प्रोसिजर जेवा के टेम्परेचर, ब्लड प्रेशर, फंडल हाइट, एजी, एफएचएस, परवजाइनल एक्जामिनेशन, दरेक प्रकारना आपणे प्रोसिजर करशुं। एवी ज रीते पोस्टनेटल नी साथे संकळायेला तमाम प्रकारना प्रोसिजर जेमां फंडल हाइट, परवजाइनल एक्जामिनेशन, वजाइनल डूस एटले के पेरिनियल केर, ब्रेस्ट केर, गुड एटेचमेंट ऑफ द बेबी, आ दरेक प्रकारना आपने प्रोसिजर आगळ डेमोन्स्ट्रेशन साथे लेशुं। तो शुरू करिए मिडवाई फ्री सेकंड यर एएनएम पेपर नंबर एक। यूनिट एक में तमने ख्याल छे के कंटेन में मिडवाई फ्री अने तेना ऑब्जेक्टिव, फिमेल रिप्रोडक्टिव सीस्टमना ऑर्गन्स, एना स्ट्रक्चर अने एना कार्यो, मेन्स्ट्रुएशन साइकल, मेल रिप्रोडक्टिव सीस्टमना ऑर्गन स्ट्रक्चर अने तेना कार्यो, एनी लास्ट में आपणे जोशुं प्रोसेस ऑफ कंसेप्शन। तो चालो जुए डिटेल में मिडवाई फ्री। मिडवाई फ्री नी शुरुआत थाय एनी डेफिनेशन थी કે મિડવાઈ ફ્રી એટલે શું। આજે આપણે સબ્જેક્ટ ભણીએ છીએ એ સબ્જેક્ટનું ડેફિનેશન શું થાય, મિડવાઈ ફ્રી એટલે શું। તો મિડવાઈ ફ્રી એક એવી શાખા છે, એવી બ્રાન્ચ છે, મિડવાઈ ફ્રી એક એવી બ્રાન્ચ છે કે જેમાં સગર્ભાવસ્થાથી શરૂ કરીને એટલે કે એન્ટીનેટલ પીરિયડથી શરૂ કરીને ડિલિવરી પછીના 6 અઠવાડિયા કે 42 દિવસના સમયગાળા, એટલે કે સગર્ભાવસ્થાથી શરૂ કરી અને 6 અઠવાડિયા લખો તો પણ ચાલે, 42 દિવસ લખો તો પણ ચાલે। તો 6 અઠવાડિયા કે 42 દિવસ સુધીના સમયગાળામાં, એટલે કે 6 અઠવાડિયા અને 42 દિવસનું બીજું જે નામ છે એ આપણે આવશે પરપ્યુરમ। કેવું આવશે? પરપ્યુરમ પીરિયડ, એટલે કે સગર્ભાવસ્થાથી શરૂ કરી અને પરપ્યુરમ પીરિયડ સુધીના સમયનું જ્ઞાન આપવામાં આવે તેવી જે બ્રાન્ચ હોય તેને કહેવાય મિડવાઈ ફ્રી। તો આપણને ઘણી વખત ઓરલ પ્રેક્ટિકલમાં આવો પ્રશ્ન પૂછે કે મિડવાઈ ફ્રી એટલે શું। તો મિડવાઈ ફ્રીમાં આપણે 4 જે શબ્દો છે એ યાદ રાખવાના છે। ફર્સ્ટ ઓફ ઓલ એન્ટીનેટલ, એન્ટીનેટલથી શરૂ કરી અને ડિલિવરી પછીના 6 અઠવાડિયા કે 42 દિવસ, તો આ વસ્તુ યાદ રાખવાની છે। અથવા તો એન્ટીનેટલથી શરૂ કરીને પરપ્યુરમ પીરિયડ સુધીના સમયગાળાનું જે જ્ઞાન આપવામાં આવે તે સબ્જેક્ટને કહેવાય મિડવાઈ ફ્રી। પણ હાલ આપણે જે મોડર્ન મિડવાઈ ફ્રી છે તો એમાં માત્ર ડિલિવરીનું જ જ્ઞાન મહત્વનું નથી, પરંતુ એની સાથે સાથે રિપ્રોડક્ટરી સિસ્ટમના ઓર્ગન્સનું પણ સંપૂર્ણ જ્ઞાન, નોલેજ, અને એને અંગે જે કાંઈ ડિઝીઝ છે તેનું પણ જેમાં અભ્યાસ કરવામાં આવે
તેને મિડવાઇફરી કહેવાય. તો એનો મતલબ એવો થયો કે આપણે જ્યારે મિડવાઇફરી ભણશું ત્યારે આપણે એ મિડવાઇફરીમાં એન્ટીનેટલથી શરૂ કરી અને પરપ્યુરમ પિરિયડ સુધીનું તમામ જ્ઞાન લેશું. આ ઉપરાંત આપણે શું કરશું તો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન્સ પણ જોશું અને જે ડિલિવરીને લગતા જે કાંઈ ડિઝીઝ છે બરાબર, પછી પરપ્યુરલ પિરિયડને લગતા કોઈ પણ ડિઝીઝ હોય કે એન્ટીનેટલ પિરિયડને લગતા કોઈ પણ ડિઝીઝ, બધાનો સમાવેશ જેમાં કરવામાં આવે, જે શાખામાં કરવામાં આવે, જે બ્રાન્ચમાં કરવામાં આવે એને મિડવાઇફરી કહેવાય. તો સમજાઈ ગયું? ટૂંકમાં મિડવાઇફરી એટલે એક એવું શાસ્ત્ર, એક એવી બ્રાન્ચ કે જેમાં સગર્ભાવસ્થાથી શરૂ કરી ડિલિવરી પછીના 6 અઠવાડિયા કે 42 દિવસના સમયગાળા દરમિયાન, એટલે કે પરપ્યુરલ પિરિયડ દરમિયાનની આપવામાં આવતી સારવારના જ્ઞાનને, ના નોલેજને મિડવાઇફરી કહેવાય. બરાબર. ને મોર્ડન મિડવાઇફરીમાં આપણે એમાં રિપ્રોડક્ટિવ સિસ્ટમ, કારણ કે તમે તો હોશિયાર છો તો આપણે જ્યારે કહીએ, આપણે જ્યારે બોલીએ, આપણે જ્યારે લખીએ ત્યારે આપણે આગળ એમ પણ લખવું જોઈએ કે મિડવાઇફરીમાં રિપ્રોડક્ટરી સિસ્ટમના ઓર્ગન્સ અને રિપ્રોડક્ટરી સિસ્ટમને લગતા રોગનો પણ સંપૂર્ણ સ્ટડી કરવામાં આવે છે. તો આને કહેવાય મિડવાઇફરી. એવી જ નેક્સ્ટ આપણી ડેફિનેશન રહેશે મિડવાઇફ. મિડવાઇફ કોને કહેવાય? બરાબર. મિડવાઇફ મીન્સ વ્યક્તિ, પર્સન. તો મિડવાઇફ એક વ્યક્તિ છે. તો મિડવાઇફ કોને કહેવાય? તો મિડવાઇફ એટલે એમ કરી અને આપણે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કરતું જવાનું કે મિડવાઇફ એક એવી વ્યક્તિ છે કે જેને મિડવાઇફરીના પાયાની તાલીમ લીધેલી હોય. તમે જ્યારે એએનએમ પાર્ટ 2 થઈ જશો, એક્ઝામિનેશન આપશો, રજીસ્ટ્રેશન થઈ જશે તો તમને મિડવાઇફ તરીકે આપણે ઓળખશું. શું કામ? કારણ કે તમે મિડવાઇફરીના પાયાની તાલીમ લીધેલી હોય. બીજી વસ્તુ કે મિડવાઇફરી એક મિડવાઇફરી અંગેનું માન્ય કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોય. તો ફરી પાછી મિડવાઇફ કોને કહેવાય? તો જેને પાયાની તાલીમ લીધેલી હોય, માન્ય કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોય. માન્ય કાઉન્સિલ એટલે આપણે જ્યારે પાસ થશું ત્યારે આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં આપણું રજીસ્ટ્રેશન કરાવશું. તો આપણું માન્ય કાઉન્સિલ કઈ કહેવાય? તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ, જીએનસી કહેવાય. તો એનું રજીસ્ટ્રેશન હોય. થર્ડ મુદ્દો કે સગર્ભાવસ્થાથી શરૂ કરી અને પરપ્યુરમ પિરિયડ સુધીનું જ્ઞાન ધરાવતી હોય. તો જેવી રીતે મિડવાઇફરી આપણે જોયું ડેફિનેશન, એવી રીતે મિડવાઇફ પણ એવી હોવી જોઈએ કે જેને એન્ટીનેટલથી શરૂ કરી અને ડિલિવરી પછીના 6 અઠવાડિયા સુધીનું સંપૂર્ણ જ્ઞાન હોય તો એને મિડવાઇફ કહેવાય. નેક્સ્ટ છે માતા અને બાળકની સંપૂર્ણ કાળજી રાખવા માટે સક્ષમ હોય, કેપેબલ હોય. તો માતાની પણ કેર લઈ શકતી હોવી જોઈએ અને પૂરેપૂરી બાળકની, એટલે કે ન્યોનેટલ જે આવનાર બાળક છે એની પણ પૂરેપૂરી કેર લઈ શકતી હોય તો એને આપણે મિડવાઇફ કહેશું. અને લાસ્ટમાં સમાજને આરોગ્ય શિક્ષણ આપી શકે અને તંદુરસ્તીનું ધોરણ વધારી શકે અથવા તો ઊંચું લાવી શકે એને મિડવાઇફ કહેવાય. તો આપણને એમ થાય કે આવડી મોટી મિડવાઇફની વ્યાખ્યા હોય, પણ હા, આપણે કરવાની છે કે મિડવાઇફ એક એવી વ્યક્તિ છે કે જેને મિડવાઇફરીના પાયાની તાલીમ લીધેલ હોય, પછી બીજું ટીક ટીક માન્ય કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોય, ત્રીજું ટીક ટીક સગર્ભાવસ્થાથી શરૂ કરી અને પરપ્યુરમ પિરિયડ સુધીનું જ્ઞાન ધરાવતી હોય, ચોથો ટીક ટીક માતા અને બાળકની સંપૂર્ણ કાળજી રાખવા માટે સક્ષમ હોય, કેપેબલ હોય, અને લાસ્ટ સમાજને આરોગ્ય શિક્ષણ આપે અને તંદુરસ્તીનું ધોરણ ઊંચું લાવે એવી જે વ્યક્તિ હોય એને મિડવાઇફ કહેવાય. આવડી જશે? તો આ છે મિડવાઇફ. નેક્સ્ટ અને ખૂબ અગત્યનું આપણું, અને ઘણી વખત આપણને ઓરલ પ્રેક્ટિકલમાં પૂછે કે તમે મિડવાઇફરી ભણ્યા છો તો શા માટે મિડવાઇફરી ભણો છો? મિડવાઇફરીના હેતુઓ જણાવો. બરાબર. ઓબ્જેક્ટિવ ઓર એમ્સ ઓર પર્પઝ ઓફ મિડવાઇફરી. આપણે શું કામ મિડવાઇફરી ભણવું જોઈએ કોઈ આપણને પૂછે? કારણ કે હંમેશા એક્ઝામિનરનો પહેલો ક્વેશ્ચન એવો હોય કે આપણે શા માટે મિડવાઇફરી ભણવું જોઈએ. તો આપણો જવાબ એવો હોવો જોઈએ કે સગર્ભા માતાનું નિરીક્ષણ અને તપાસ કરી જરૂરી સારવાર આપવા માટે. જો આપણે મિડવાઇફરી ભણ્યા હોય તો આપણને એન્ટીનેટલ મધરનું પૂરેપૂરું ઓબ્ઝર્વેશન પણ આવડે,
પૂરેપૂરી એક્ઝામિનેશન પણ આવડે અને પૂરેપૂરી ટ્રીટમેન્ટ પણ આવડે. તો પહેલું આપણો ઓબ્જેક્ટિવ એવું આવે કે એન્ટીનેટલ માતાનું ઓબ્ઝર્વેશન, એક્ઝામિનેશન અને ટ્રીટમેન્ટ આપવા માટે. નેક્સ્ટ ઓબ્જેક્ટિવ છે જોખમી માતાને અલગ તારવી જરૂરી પગલાઓ લઈ શકાય. તો જોખમી માતાને અલગ તારવીને જરૂરી પગલાં લઈ શકાય એનો મતલબ કે આપણે સગર્ભા માતાનું જ્યારે નિરીક્ષણ કરીએ, જ્યારે તપાસ કરીએ, ત્યારે આપણને એમ લાગે કે આ માતા જોખમી છે કે જેની ડિલિવરી હું મારા સેન્ટર પર કરાવી શકીશ નહીં, અથવા તો આ માતાને મારે ગાયનેકોલોજીસ્ટને બતાવવાની જરૂર છે. તો આવી માતાને અલગ તારવી અને આપણે પગલાં લઈ શકાય. પગલું કેવું? તો રિફર કરી શકાય અને ડૉક્ટર ઓર્ડર મુજબ સારવાર આપી શકાય. કેવી માતા જોખમી હોય એ ઓલરેડી આપણે આગળ જોશું જ. અને તમને ખ્યાલ છે કે જોખમી માતા એવી હોય કે જેને આગલી સુવાવડમાં ઓલરેડી સિઝેરિયન થયેલ હોય. પ્રાઇમી પારા, દરેક પ્રાઇમી પારા માતા જોખમી માતા ગણાય. મલ્ટીપારા મધર, ત્રણ કે તેથી વધુ ડિલિવરી આવેલી હોય તો પણ જોખમી ગણાય. જેની હાઇટ એકદમ નીચી હોય, એટલે કે 145 સેન્ટીમીટર કરતાં નીચી હોય એવી માતા હોય તો જોખમી ગણાય. જે માતાને હાથે પગે અને મોઢા પર સોજા હોય એવી માતા જોખમી ગણાય. એક્લેમ્સિયા અને પ્રી એક્લેમ્સિયા જેવી કન્ડિશન ધરાવતી હોય એવી માતા જોખમી ગણાય. એનિમિયાવાળી હોય એવી માતા જોખમી જણાય. તો આવી બધી માતાને આપણે જો મિડવાઇફરી ભણ્યા હોય તો અલગ તારવી શકીએ. નેક્સ્ટ છે ડિલિવરી વખતે ઊભી થતી તકલીફો જાણી અને તેનું નિવારણ કરી શકાય. તો જો ડિલિવરી વખતે કોઈ પણ તકલીફ થાય, કોઈ પણ કોમ્પ્લિકેશન થાય તો આપણે મિડવાઇફરી ભણ્યા હોય તો તરત જ આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ. દાખલા તરીકે પીપીએચ, જો પીપીએચ થાય તો આપણને ખ્યાલ આવે કે પીપીએચ થયું છે તો તરત જ આપણે એ મુજબના આપણે સારવાર કરી શકીએ. નેક્સ્ટ છે માતૃ કલ્યાણની સારી સેવાઓ આપવા માટે. બરાબર, માતૃ બાળ કલ્યાણ એટલે માતાની અને બાળકની, નિયોનેટલની બંનેની સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે એટલા માટે આપણે મિડવાઇફરી ભણવું જોઈએ. અને 100% આઈએમઆર ઘટાડવા માટે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ 100% જો આપણે મિડવાઇફરી ભણ્યા હોય, સારી એન્ટીનેટલ, સારી ઇન્ટ્રાનેટલ અને સારી પોસ્ટનેટલ કેર આપીએ તો 100% આપણે આઈએમઆર ઘટાડી શકીએ. આપણે ન્યુનેટનું બરાબર રિસસિટેશન, બરાબર કેર કરી શકીએ તો 100% આઈએમઆર ઘટાડી શકીએ. નેક્સ્ટ એમએમઆર ઘટાડવા માટે. એમએમઆર તમને ખબર જ છે, મેટર્નલ મોર્ટાલિટી રેશિયો. અહીં આપણે રેશિયો કહેશું, અહીં આપણે આરને રેટ કહેશું, જ્યારે અહીં આપણે આરને રેશિયો કહેશું. તો 100% આપણને જો મિડવાઇફરીનું જ્ઞાન હોય તો એક એનો ઓબ્જેક્ટિવ હેતુ એવો છે કે જો મિડવાઇફરીનું આપણે જ્ઞાન ધરાવીએ તો 100% આપણે એમએમઆર ઘટાડી શકીએ, માતા મૃત્યુ પ્રમાણ ઘટાડી શકીએ. નેક્સ્ટ છે જન્મ સમયની સારી કેર લેવા માટે. બેબીનું જ્યારે બર્થ થતો હોય ત્યારે આપણે સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ અને ફોર્થ સ્ટેજ જો આપણે ભણેલા હોય તો સારામાં સારી આપણે કેર લઈ શકીએ. નેક્સ્ટ સેફ ડિલિવરી કરાવવા માટે. જો આપણે મિડવાઇફરી પૂરેપૂરું ભણ્યા હોય તો આપણે સેફ ડિલિવરી કરાવી શકીએ. સેફ ડિલિવરી કરાવવાથી ઓટોમેટિક આપણે આઈએમઆર અને એમએમઆર બંને ઘટાડી શકીએ. નેક્સ્ટ છે સ્ત્રીમાં થતા જુદા જુદા રોગોની જાણકારી મેળવવા માટે. જો આપણે મિડવાઇફરી ભણ્યા હોય તો આપણે જોશું કે મિડવાઇફરી એટલે માત્ર સગર્ભાવસ્થાથી શરૂ કરી અને 6 અઠવાડિયા સુધીની સારવાર નથી, પણ રિપ્રોડક્ટરી સિસ્ટમ સાથે અને ડિલિવરી સાથે જોડાયેલા તમામ પ્રકારના રોગો માટેની સારવાર અને નિદાન માટે પણ આપણે જાણી શકીએ. નોર્મલ લેબર અને તેનું મેનેજમેન્ટ જાણવા માટે. બરાબર, લેબર નોર્મલ થશે, ડિલિવરી નોર્મલ થશે કે નહીં, નોર્મલ થાય તો આપણે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરશું, આ બધું કેમાંથી આપણે જાણી શકીએ? તો ઓફકોર્સ મિડવાઇફરી ભણીએ તો જ જાણી શકાય. નેક્સ્ટ ડિલિવરી દરમિયાન એટલે કે ઇન્ટ્રાનેટલ ડિલિવરી દરમિયાનની સારી સંભાળ લેવા માટે. ઇન્ટ્રાનેટલ કેર સારામાં સારી લઈએ તો માતા મરણ પણ ઘટી શકે, માતાનું કોમ્પ્લિકેશન પણ ઘટી શકે, સાથે આઈએમઆર પણ ઘટાડી શકાય. નેક્સ્ટ
ડિલિવરીમાં વપરાતી જુદી જુદી દવાઓનો અભ્યાસ કરવા માટે. તો આપણે છેલ્લા 18મા યુનિટમાં જોશું કે આખી મિડવાઇફરીમાં જે અગત્યની દવાઓ છે, કઈ કઈ દવાઓ હોય, તો આપણને જો દવાઓ આવડતી હોય તો જ આપણને એનો ઉપયોગ આવડે. દાખલા તરીકે છેક સુધી એન્ટીનેટલથી શરૂ કરો અને છેક પ્રિયમ પિરિયડ એટલે કે 6 અઠવાડિયા સુધી જે દવાઓ વપરાય, શરૂઆત આપણે આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, ફોલિક એસિડ, આયોડી, આયોડાઇઝ સોલ્ટ, બરાબર, તો અહીંથી શરૂ કરી અને છેક પ્રોસ્ટાગ્લેન્ડિસ, સર્વિપ્રાઇમ જેલી, મેથાર્જિન, ઓક્સિટોસિન, બરાબર, દરેક પ્રકારની દવાઓ છે એ દવાઓ જો આપણે મિડવાઇફરી ભણીએ તો દરેક પ્રકારની દવાઓ આપણે અભ્યાસ કરી અને જાણી શકીએ. ને લાસ્ટ છે MTP અને PNDT એકની જાણકારી મેળવવા માટે. તો જો મિડવાઇફરી આપણે ભણીએ તો આપણે MTP એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ કયો છે, કોણ MTP કરી શકે, ક્યારે MTP થઈ શકે, કેવા કેસોમાં MTP થઈ શકે, MTPના કોમ્પ્લિકેશન ક્યાં ક્યાં, આ બધી જ વસ્તુ આપણે જો મિડવાઇફરી ભણીએ તો એમાંથી ભણી શકીએ. અને છેલ્લે PNDT એક્ટની, તો PNDT પ્રી નેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એટલે કે જે ગર્ભસ્થ સમય દરમિયાન આપણે બાળક ખોટખાપણવાળું નથી ને તે જોવા માટે આપણે સોનોગ્રાફી કરતા હોય, પણ જો એમાં બાળક સ્ત્રી છે કે બાળક પુરુષ છે એ જોવા માટે આપણે કરીએ તો આપણા ઉપર PNDT એક્ટ લાગે, તો એના માટે કરવું જોઈએ નહીં. તો એ એક્ટ ક્યારે અમલમાં આવ્યો, એ એક્ટમાં શું છે, એ એક્ટમાં શું સજાની જોગવાઈ છે, આ બધું જ જો આપણે જાણવું હોય તો આપણે મિડવાઇફરી ભણવું જોઈએ. તો આ હતી આપણી પ્રાઇમરી માહિતી. અને મિડવાઇફરી એટલે શું, તો તમને ખ્યાલ આવી ગયો કે સગર્ભાવસ્થાથી શરૂ કરીને ડિલિવરી પછીના 6 અઠવાડિયા સુધી એટલે કે 42 દિવસના સમયગાળા સુધીના પિરિયડને જે જ્ઞાન જે બુકમાં જે પુસ્તકમાં જે શાખામાં જ્ઞાન મળે એને કહેવાય મિડવાઇફરી, જેમાં પ્રજનન તંત્રના અંગો અને રોગોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ મિડવાઇફ કોને કહેવાય, તો એ તમને ખ્યાલ આવી ગયો કે જેને મિડવાઇફ એટલે એવી વ્યક્તિ કે જેને પાયાની તાલીમ લીધી હોય, માન્ય કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય, સગર્ભાવસ્થાથી શરૂ કરીને પરપ્યુરમ પિરિયડ સુધીનું જ્ઞાન ધરાવતી હોય, બાળક અને માતાની સંપૂર્ણ કાળજી રાખી શકતી હોય, સમાજને આરોગ્ય શિક્ષણ આપે અને તંદુરસ્તીનું ધોરણ ઊંચું લાવી શકે એવી જે વ્યક્તિ હોય એને મિડવાઇફ કહેવાય. અને લાસ્ટ વન આપણે જોયું ઓબ્જેક્ટિવ, તો ઓબ્જેક્ટિવ બધા જ આખી મિડવાઇફરી તમે ભણો અને જે જે શીખો એ બધા એના હેતુ કે એન્ટીનેટલ માતાનું ઓબ્ઝર્વેશન, એક્ઝામિનેશન અને સારવાર માટે, જોખમી માતાને અલગ તારવવા માટે, ડિલિવરી વખતે ઊભી થતી તકલીફો અને તકલીફો નિવારવા માટે, MCH સેવાઓ આપવા માટે, IMR ઘટાડવા માટે, MMR ઘટાડવા માટે, જન્મ સમયે સારી કેર આપવા માટે, સેફ ડિલિવરી કરવા માટે અને સ્ત્રીમાં થતા જુદા જુદા રોગોની જાણકારી મેળવવા માટે, નોર્મલ લેબર અને તેનું મેનેજમેન્ટ કરવા માટે અને ડિલિવરી દરમિયાનની સારી સંભાળ માટે. આ ઉપરાંત ડિલિવરીમાં વપરાતી જુદી જુદી દવાઓનો અભ્યાસ અને ડિલિવરીમાં કઈ કઈ દવાઓ વપરાય, એના ઉપયોગ શું છે, એની સાઇડ ઇફેક્ટ શું છે, આ બધું આપણે જાણી શકીએ. અને છેલ્લે MTP એક્ટ અને PNDT એક્ટ વિશેની પણ જાણકારી મેળવી શકીએ. તો આ હતો આપણો પહેલો વિડીયો. નેક્સ્ટમાં આપણે જોશું ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમ. અને આખી ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમ એકદમ સરસ મજાની આપણે ભણશું. અને ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમમાં ઘણી વખત કાઉન્સિલમાં પ્રશ્ન પૂછાય અને કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય એ અંગેની આપણે ચર્ચા કરશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.